કરશે આદરણીય અમિતભાઈ વ્યાસપીઠ પર બિરાજમાન પૂજનીય જ્ઞાની સ્વામી પૂજનીય દેવપ્રિય સ્વામી પૂજનીય માધવપ્રિય સ્વામી આપણા સૌના વરિષ્ઠ અને ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સન્માન્ય કેશુભાઈ પટેલ સાહેબ પૂજનીય બાલસ્વામી ભાગવત વિદ્યાપીઠના પૂજનીય સંચાલક શ્રી પૂજનીય પુરાણી સ્વામી મંચ ઉપર ઉપસ્થિત અન્ય સંતગણ તથા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ બહેનો તથા ગુરુકુલના વિદ્યાર્થીઓ આમ તો મેં વિનંતી કરી હતી બાલસ્વામીને કે મારું બોલવાનું રહેવા દે જો સુભાઈ સાહેબ આવ્યા છે એ વાત કરવામાં મારી વાત આવી જ જાય પરંતુ એમનો આગ્રહ હતો કે હું પણ કંઈક વાત કરું આજે એક મુખ્ય પ્રવેશ દ્વારનું અહીંયા હમણાં જ થોડા સમય પહેલાં ઉદઘાટન થયું છે આ સંસ્થા સાથે મારો સંબંધ ઘણો જૂનો છે પરંતુ એક હું નિખાલસ કબૂલાત કરવા માગું છું કે સંસ્થા સાથે મારો સંબંધ છે એમાં સંસ્થાનો મોટો ફારો છે મારા કરતાં સંસ્થાએ હંમેશા મને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો છે ક્યાંય સમયની અગવડ સગવડ હોય તોય પણ કોઈ કાર્યક્રમ અવાય ના અવાય સહેજ પણ મોડું કટાણું કર્યા વગર હંમેશા પ્રેમથી મને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો છે ને એમાં પૂજનીય બાલસ્વામીનો વિશેષ મારી પર એ રીતની કૃપા રહી છે કે હંમેશા આ સંસ્થા સાથે મને જોડી રાખ્યો છે જ્યાં સુધી રાજકોટ ગુરુકુલની જુદી જુદી પ્રવૃત્તિઓનો સવાલ છે ત્યાં સુધી હું એક વાત નિશ્ચિત કહીશ કે જ્યારે આઝાદ ભારતની અંદર ગુજરાતનો ઇતિહાસ લખાશે અને એની અંદર પણ સંસ્કાર અને શિક્ષણના સિંચનની વાત આવશે ત્યારે રાજકોટ ગુરુકુલ માટે એક અધ્યાય જે કોઈ ઇતિહાસ લખવા બેસશે એમને રિઝર્વ રાખવો પડશે અને એ અધ્યાય સુવર્ણ અક્ષરથી લખાયેલો હશે સમયની સાથે સાથે શિક્ષણની જે જરૂરિયાતો છે એને પણ ગુરુકુલે સ્વીકારી છે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ બનાવવાની હોય વિશ્વના ફલક પર આપણા સંસ્કૃતિના સંદેશવાહક થઈના નાના ભૂલકાઓ યોગ્ય સ્થાન મેળવી શકે એટલે ઇંગ્લિશને શિક્ષણમાં પ્રાધાન્ય આપવું આંતરરાષ્ટ્રીય કક્ષાના અભ્યાસક્રમોની રચના કરવી બાળકને વિશ્વના બાળકોની સ્પર્ધામાં ઊભું રાખો અને સાથે સાથે આપણા સંસ્કાર અને આપણા ધર્મનું પણ શિક્ષણ આપવું આ વાત રાજકોટ ગુરુકુલ સિવાય બીજી કોઈ જગ્યાએ શક્ય નથી સંતોએ વિનમ્રતાપૂર્વક ગુરુકુલને જેમને જેમને મદદ કરી બધાને અહીંયા યાદ કર્યા આદરણીય કેશુભાઈના સમયમાં દરેક વખતે જમીન મળી હોય ચિમનભાઈએ મદદ કરી હોય કે જે જે સંસારી હરિભક્તોએ મદદ કરી એ બધાને યાદ કર્યા એ એમની વિનમ્રતા છે પરંતુ હું એક વાત ચોક્કસ કહેવા માગું છું કે આટલા વિદ્વાન સંયમી અને ખાસ કરીને શિસ્તથી એકજૂટતાથી કામ કરવા વાળા સંતોની એક ટીમ વગર આ કામ શક્ય ના બને અને પૂજની માધવપ્રિયદાસજીને જે ટીમ મળી છે એ દેવ દુર્લભ ટીમ છે ઇતિહાસમાં બહુ ઓછા વખતે આવો સંયોગ થતો હોય છે અને પ્રભુએ સંયોગ અહીંયા આ જમીન પર આકાર લીધો છે પ્રભુની કૃપા છે આજે ગુરુકુલનું ઘણું બધું કામ પૂરું થયા પછી મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન એમને સૌથી છેલ્લે રાખ્યું છે અને હું ચોક્કસ માનું છું કે શિક્ષણ અને સંસ્કાર બંને માટેના પ્રવેશ દ્વાર આજે આ વિસ્તારના સૌ હરિભક્તો માટે ખુલ્યા છે સૌ ઉપસ્થિત સંતોના શ્રી ચરણોમાં મારી નમ્રતાપૂર્વકની એક એમના કામને અંજલી અર્પી મારી વાત પૂરી કરું છું વંદે માત્ર જ્યારે પણ ગુજરાતનો ઇતિહાસ લખાશે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની પ્રવૃત્તિઓ માટે એક અધ્યાય રહેશે અને એ સુવર્ણ અક્ષરે લખાશે આ ગુજરાત સરકારના પ્રતિનિધિ બોલી રહ્યા છે એનાથી મોટું પ્રમાણપત્ર કયું હોઈ શકે એક બાજુ આઝાદીનો સૂર્ય ઉગતો હતો અને બીજી બાજુ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શિક્ષણ અને સંસ્કારના ફુવારા સાથે નૂતન અભિયાન શરૂ કર્યું એ જ વર્ષોની પરંપરા આ રહી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સંપૂર્ણ સંસારથી વિરક્ત રહ્યા પણ સંસારીઓના બાળકોની ચિંતા કરી ચિંતા કરી એના ઉપર ચિંતન કર્યું અને આખરે ચરિતાર્થ થયો આ રાજમાર્ગ ત્યારે શિક્ષણ અને સંસ્કારની સરવાણીઓ વહેતી થઈ આજે સરિતા બની અને સમુદ્રની માફક ઘૂગવી રહ્યા છીએ હું વિનંતી કરીશ આદરણીય શ્રી કેશુભાઈ પટેલ ગુરુકુળ સાથેનો અનન્ય નાતો છે